સમાચારમાં વધુ વાત કરીએ તો બનાસકાંઠાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બનાસકાંઠાના 19 શિક્ષકોને ફરજ પર ગેરહાજર રહેવા બદલ નોટિસો પાઠવી હતી. સમાચારમાં વધુ વાત કરીએ તો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 19 જેટલા શિક્ષકોએ વિદ્યા સહાયકો કોઈ પણ જાતની રજા મંજૂરી વગર ઘણા લાંબા સમયથી પોતાની ફરજના સ્થળ પર અનઅધિકૃત રહી ગેરહાજર બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર પોતાની મનમાની ચલાવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ રજા પર રહેવાનો યોગ્ય કારણ સાથે યોગ્ય પુરાવા દિન 7માં રજૂ કરવા, જો નહીં આવે તો તમામ ગેરહાજર રહેતા શિક્ષકોને ફરજ પર મુક્ત કરવામાં આવશે. આવી નોટિસથી તમામ ફરજ પર ગેરહાજર રહેતા શિક્ષકોમાં ફફડાટ વ્યાપ્યો છે અને આવા શિક્ષકોને ફરજ મુક્ત કરાય તો નવા શિક્ષકોની ભરતી કરીને બાળકોના ભવિષ્ય બચી શકાય તેવું નિર્ણય લેવામાં આવ્યો હતો. બનાસકાંઠાથી દીપક પુરેબિયાનો રિપોર્ટ, પાદરા 24. ઓકે સર, જે 19 શિક્ષકોને નોટિસ ફટકારી છે, શું બાબત છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિવિધ પ્રાથમિક શાળાઓમાં 19 શિક્ષકો ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત રીતે ગેરહાજર છે, જેમને તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 2 નોટિસ આપવામાં આવેલ છે, પરંતુ તેઓ તેમની ફરજ પર હાજર થતા નથી. એ માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી અને એમને હાજર થવાની છેલ્લી તક આપવામાં આવે છે. જો આ તક આપ્યા બાદ પણ એઓ હાજર નહીં થાય તો ત્યારબાદ એમને નોકરીમાંથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 7 દિવસની જે મહોલત આપી છે, 7 દિવસ બાદ કાર્યવાહી કરાશે? હા, કોઈપણ કર્મચારીને નોકરીમાંથી જ્યારે દૂર કરવાનું હોય છે ત્યારે એની એક નિશ્ચિત પ્રણાલી છે. એ પ્રણાલી અનુસાર 7 દિવસનો સમય આપેલો છે એમને. વર્તમાનપત્રની નોટિસના આધારે હજુ પણ છેલ્લી તક છે. જો હાજર થાય છે તો એમને હાજર કરવા માટે જરૂરી આધાર પુરાવા સાથે કાર્યવાહી કરવામાં આવશે, અને જો હાજર નથી થતા તો નોકરીમાંથી બરતરફ કરવાની કાર્યવાહી. સર, આટલા દિવસે ગેરહાજર રહેતો હોય એના સામે બીજા અગાઉ કોઈ ફરિયાદ કરાય છે? જ્યારે પણ કોઈ કર્મચારી પોતાની ફરજ પર ગેરહાજર હોય છે ત્યારે સંબંધિત તાલુકા કક્ષાના અધિકારી દ્વારા એને નોટિસ આપી અને એનો ખુલાસો પૂછવામાં આવે છે. આ કિસ્સાઓમાં પણ એ પ્રણાલીને અનુસરવામાં આવે છે.